लखपत गाम 9 दिवस થી પાણી થી વંચિત છે, જેને લઈને ગામની મહિલાઓ રોષે ભરાઈ હતી। ગામની મહિલાઓએ પાણી પુરવઠા કચેરી દયા પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં જો તેમની સમસ્યાનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો કલેક્ટર કચેરી પર ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચારી હતી। लखपत गाम ने छेल्ला एक महीना थी 6-7 दिवस पानी मळतु होय छे, त्यारे हवे हाल 9 दिवस थी पानी न मळता गामनी महिलाओ आक्रमक बनी हती अने पानी पुरवठा कचेरी दया पर धसी सूत्रोच्चार अने माटला वगाड़ी विरोध नोंधाव्यो हतो अने पानी आपवा रजूआत करी हती। महिला जागृत सरपंच सुगराबानु शरीफ खलीफा अने पंचायत सदस्य लियाकत अली नोतियारनी आगेवानी हेठळ महिलाओ साथे ग्रामजनोए आक्षेप साथे जणाव्यो हतो कि पानी नियमित अने पूरतु न मळता गामनी महिलाओ पानी पुरवठाना अधिकारीओ पासे जवाब लेवा અને રજૂઆત કરવા ધસી ગયા હતા। ગર્ભપ્રાશ માટે પાણી ન રહેતા અંતે કચેરી આવી વિરોધ અને રજૂઆત કરી હતી। લખપત અને કાનેર ગામના અવાડાઓ ખાલીખમ છે, જેથી ગામનું પશુધન બેહાલ થયું છે। પાણી પુરવઠાના લોકલ અધિકારી લખપત અને કાનેર ગામનું પાણી પવનચક્કી તેમજ અન્ય કંપનીવાળાને વેચાણ કરી વ્યાપાર કરે છે। પાઇપલાઇનને વચ્ચે તોડી કનેક્શન આપે છે, જેના ફોટો વિડીયો પ્રૂફ સાથે મામલતદારને રજૂઆત કરી હતી। હાલ નવા આવેલા નાયબ કાર્યપાલક ઇજનેરને પાણી પુરવઠાના સુપરવાઇઝર વર્ષોથી બેઠેલા અધિકારીઓ દાદ નથી આપતા અને પોતાની મનમાની ચલાવે છે। કચેરીના તમામ અધિકારીઓ ત્યાંથી નાસી ગયા હતા। છેવટે સાંજે મામલતદારે પાણી નિયમિત મળશે એવું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો, તો સામે જો પાણી નહીં મળે તો કચેરીની તાળાબંધી કરી ગ્રામજનો સાથે રાખી વિશાળ રેલી કાઢવામાં આવશે અને જરૂર પડે તો કલેક્ટર કચેરી ઉપર ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચારી હતી। જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, કચ્છ।